રૂપિયાથી કોઈ પણ વસ્તુ ખરીદી શકાય એવું તમે માનતા હશો? હું પણ માનું છું રૂપિયાથી કોઈ પણ વસ્તુ ખરીદી શકાય છે, એની ના નથી. પણ જો પુણ્ય નહીં હોય ને તો ખરીદવાનું તો ઘેર ગયું, જે પહેલાં લીધેલું છે ને એ વેચવાના દાડા આવશે. પુણ્ય પરવારે ત્યારે શું ના થઈ શકે? તમે નામ સાંભળ્યું ભારતભૂષણ? હુ ઇઝ ભારતભૂષણ? હમને તો કુલભૂષણ સુના હૈ. ભારતભૂષણ નામનો હીરો હતો. તમારા પપ્પાને નહીં ખબર હોય, તમારા દાદાના સમયનો. રાજ કપૂરનો બાપ હતો ને, પૃથ્વીરાજ કપૂર, એ જમાનાનો. અમિતાભ ને રાજેશ તો બધા હજી બચ્ચા હતા બોલિવૂડમાં. આ ભારતભૂષણ જુહુ પાસેનો બંગલો હતો. કેટલા રૂમનો? 25 રૂમનો બંગલો. એ જમાનામાં જુહુ પાસે 60 વર્ષ પહેલાં જેની પાસે મોટો બંગલો, એમાં 25 રૂમ. અને આ માણસને નશો હતો, નશો પૈસાનો. રોજ રાતના પાર્ટી. પૃથ્વીરાજ કપૂરથી લગાવીને એ જમાનાના જેટલા પણ હીરો હતા બધાને બોલાવે અને રોજ રાતના દારૂ પીવાય, પાર્ટીઓ થાય, જલસા થાય. પણ વધુ પડતી પાર્ટીઓ કરવા જતાં 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 એને ખુદને ખ્યાલ ન રહ્યો કે મારા બધા રૂપિયા સાફ થઈ ગયા છે. આ માણસ દેવામાં આવી ગયો. એને પોતાનો જૂનો બંગલો પણ વેચી દેવો પડ્યો. એક દિવસ જેને ત્યાં ડાયરેક્ટરો આવીને ઊભા રહેતા હતા, સર હમારી ફિલ્મ મેં, એ માણસને નોકરી માટે પોતે પગે ચાલી અને ડાયરેક્ટરોની ઓફિસમાં ઊભા રહેવું પડતું હતું. ત્યારે એને કોઈ હીરોનું કામ તો નહોતું આપતા, વેઇટરનું કામ પણ નહોતું મળતું. એક જ ભાવમાં બે લાઈફ. પુણ્ય પરવારે ત્યારે તમે એમ માનો છો જિંદગી સુધી તમારું પુણ્ય રહેવાનું જ. તમારા ગળામાં સોનાની ચેન હશે ખબર નથી, આવતીકાલે તમારા હાથમાં કદાચ હાથકડી પણ હોઈ શકે છે. બહુ છાકી નહીં જતા. ગયા જન્મમાં કંઈક ધર્મ કર્યો છે માટે આ વખતે તમારું પુણ્ય છે. 5 ઇન્દ્રિય સલામત છે. સારા ઘરની અંદર જન્મ્યા છો, ઉત્તમ માતા પિતા મળ્યા, દેવગુરુને ધર્મ મળ્યો છે. આવતીકાલે પુણ્યમાં મંદી આવી જશે ને. બજારમાં મંદી આવે છે કે નથી આવતી? પૂજ્યો પપ્પાને. લોકડાઉન પછી ઘર ચલાવવાના ફાફા પડી ગયા હતા ઘણાને. લોકડાઉનની અંદર કેટલાય સુસાઇડ કર્યા એની તમને ખબર છે? કોરોનાથી જેટલા મર્યા છે એના કરતા અડધા લોકો લોકડાઉનની મંદીના કારણે સુસાઇડ કરી દીધો છે. આપણે જૈન કુળમાં જન્મ્યા છીએ, આપણે મનુષ્ય ભાવની કિંમતની ખબર છે. માટે કોઈ જૈને સુસાઇડ કર્યું હતું એવું આપણે નથી સાંભળ્યું. આપણે બચી ગયા આપણા પરમાત્માના કારણે, આપણે બચી ગયા આપણને મળેલા ધર્મના કારણે. પણ ફરીથી કહું, જિંદગીમાં દરેક વખતે દરેક વર્ષે તમારું પુણ્ય તમારી સાથે ને સાથે જ રહેશે. આવી ભ્રાંતિમાં નહીં રહેતા. જે ભારતભૂષણને ત્યાં ડાયરેક્ટરોની લાઈન લાગતી હતી એ પોતે લાઈનમાં ઊભો રહેતો હતો, વેઇટરની નોકરી નહોતી મળતી. અને એમાં એક દિવસ ઇન્ટરવ્યૂમાં એક જગ્યાએ અમિતાભ બચ્ચને કીધું, ગાડી લેકે મેં જા રહા થા, ઘર સે નિકલા ઓર રાસ્તે મેં મૈને દેખા એક બસ સ્ટોપ કે ઉપર ભારતભૂષણજી ખડે થે. બસ સ્ટોપ પર જેના બંગલાની બહાર રોલ્સ રોય રહેતી હતી, એ માણસ પોતે આજે બસમાં બેસવા માટે બસ સ્ટોપ પર, કારણ કે એની પાસે ટેક્સીના પૈસા નહોતા. અમિતાભે ઇન્ટરવ્યુમાં કીધું કે ભારતભૂષણજી કો દેખ કર મુજે લગા કે મેરી ગાડી ખડી રખ દું ઓર ઉને અંદર લે લું. એક બાર તો મેરે મન મેં વિચાર આ ગયા, લેકિન આગે જાકે મેને સોચા નહીં, એસા કરના અચ્છા નહીં લગેગા, ઉસમેં કહીં ઉનકો હર્ટ હો જાયેગા. કે અમિતાભ, આજ આપકા સમય ચલ રહા હૈ, એક દિન મેરા ભી સમય ચલતા થા, કે આપ અપના સમય દિખાને કે લિયે મુજે લિફ્ટ દે રહે હો, મુજે નહીં બેઠના હૈ, ઉનકા કહીં હર્ટ ન હો જાય, ઇસલિયે મેને મેરી ગાડી આગે ભગા દી. સમજો તમે? નજર સામે બનેલી ઘટનાઓ તમને કહું છું.